બનાસકાંઠામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. રાત્રિ દરમિયાન શરૂ થયેલા વરસાદથી પાલનપુર અને વડગામ તાલુકામાં 2-3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે પાલનપુર અંબાજીને જોડતા વીરપુર પાટિયા પાસે પણ ઘૂંટણસમા પાણી હાઈવે પર ભરેલા જોવા મળ્યા હતા. તો બીજી તરફ અમદાવાદ નેશનલ હાઈવે નજીક ગઠામણ પાટિયા પાસે રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા, જેને કારણે અનેક વાહન ચાલકો અને રાહદારીઓ અટવાઈ ગયા હતા. ગઠામણ પાટિયાથી અનેક ગામડાઓને જોડતા આ માર્ગ પર દર વર્ષે ચોમાસામાં ઘૂંટણસમા પાણી ભરાય છે, પરંતુ તંત્ર દ્વારા આ સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી, જેને કારણે વાહન ચાલકો અને સ્થાનિકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તે ઉપરાંત કામ ધંધે અર્થે બજાર જતા લોકો અને શાળાએ જતા બાળકો પણ આ પાણી ભરાવવાને લઈને હાલાકી ભોગવતા હોય છે, ત્યારે ઝડપથી આ પાણી નિકાલ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. અમારે આ રીતે પ્રોબ્લેમ હોય છે કે અને કારખોને જવાની તકલીફ પડે સાહેબ, બરાબર. અને ઢેંચાણે ઢેંચાણે કમરે કમરે પાણી ભરાયેલું હોય, અમારે છોકરો બોકરો ચોથી લઈ જવાના, અને સ્કૂલ જાય છોકરા બધા તોય ડર લાગે, અને વાહનો જાય તો ડર લાગે, એટલે અમારે જવું કયો હાલે. એટલે સરકારને આ બધું એનો નિકાલ કરવો જોઈએ. અહીંયા ગઠામણ પાટિયા પાસે પાણીનો ભરાવો ખૂબ રહે છે. હું પોતે પણ હેન્ડીકેપ છું, તો મને પોતાનું સાધન લઈને આવતા ખૂબ જ તકલીફ પડે છે. તંત્ર આના માટે કોઈ સાવચેતીના પગલે લે તો સારું છે. હા, કોઈ નિકાલ લાવતું નથી, દર વર્ષે ભરાય છે, પાણીનો પ્રોબ્લેમ દર વર્ષે રહે છે.